જોઈએ સમાચાર વિસ્તારથી. ઉદવાડા ગામના દરિયા કિનારે પ્લાસ્ટિકની થેલીમાં દરિયાના પાણીમાં તણાઈ આવેલા 10 જેટલા પેકેટ મળી આવ્યા હતા. આ બિનવારસી પેકેટને લઈને સ્થાનિકોએ સરપંચ અને ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. વલસાડ જિલ્લાના ઉદવાડાના દરિયા કિનારેથી પોલીસને મોટી માત્રામાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતા પોલીસને એક પછી એક 10 પેકેટથી વધુનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આથી મામલાને ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરિયા કિનારે બિનવારસી હાલતમાં પ્લાસ્ટિકની થેલીમાં આ પેકેટ પડ્યા હતા. પોલીસે તપાસ કરતા તેની અંદર 10 જેટલા પેકેટ જોવા મળ્યા હતા, જેમાં અંગ્રેજીમાં નાર્કો લખેલું પણ જોવા મળ્યું હતું. આ પેકેટ નશીલો પદાર્થ હોવાની આશંકા જતા પોલીસે સ્થળ પર ફોરેન્સિકની ટીમ બોલાવી પાવડરની તપાસ કરાવી હતી. સ્થળ ઉપર પહોંચેલી પોલીસે હકીકત જાણવા માટે ફોરેન્સિકની ટીમ બોલાવી તપાસ કરાવતા આ પાવડર ચરસ હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસને બિનવારસી હાલતમાં દરિયા કિનારે પેકેટ પડ્યા હોવાની માહિતી મળતા પારડી પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ મળી આવેલા પેકેટ કબજે લીધા છે અને એક પેકેટનું વજન 1180 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દરિયા કિનારેથી અગાઉ પણ બિનવારસી પેકેટના ડ્રગ્સનો જથ્થો મળી આવવાનો સિલસિલો જોવા મળ્યો છે, જેને પગલે અહીં પણ મળી આવેલા પેકેટમાં ડ્રગ્સ હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે મળી આવેલા પેકેટમાં વજન એક પેકેટનું 1180 ગ્રામ હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને પોલીસે કબજે લઈ આ પેકેટ અહીં ક્યાંથી આવ્યા અને તેને કોણ છોડી ગયું તે તરફ તપાસ શરૂ કરી છે. પારડી પોલીસના વિસ્તારમાં જે ઉદવાડા છે ત્યાંના દરિયા કિનારા પાસે જે પ્રાથમિક માહિતી મળી એ પ્રમાણે અમુક પેકેટ્સ તરતા મળી આવ્યા છે એવી એક માહિતી અમને ચોક્કસ મળી હતી. તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનની PI ગઢવી અને એની ટીમ અને SOGની ટીમ પહોંચી ગઈ હતી અને જે પેકેટ્સ મળી આવ્યા હતા એ પેકેટ કબજે કર્યા હતા. કુલ 10 પેકેટ અમને મળેલા છે, જેનું વજન ટોટલ 11 કિલો અને 700 ગ્રામ જેટલું છે અને જે પેકેટ છે એની અંદર ચરસ મળ્યું છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. જોકે સૌપ્રથમ વખત આ રીતે ચરસનો જથ્થો મળતા જ પોલીસે મામલાને ગંભીરતાથી લઈ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં સઘન તપાસ હાથ શરૂ કરી છે અને દરેક કિનારે ફરી ફરી પોલીસ જવાનોએ હજુ પણ કોઈ ચરસનો જથ્થો મળે છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. જોકે સૌપ્રથમ વખત જિલ્લામાં આટલી મોટી માત્રામાં ચરસનો જથ્થો મળતા જિલ્લા પોલીસ દ્વારા ATSને પણ જાણ કરવામાં આવી છે. હજુ પણ દરિયા કિનારે વધુ ચરસનો જથ્થો મળવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ પહેરો અને પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.